नमस्कार, स्वागत छे दर्शक मित्रों, आपनो અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવમાં હું છું આપની સાથે દેવલ। આવતીકાલની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। સૌ દર્શક મિત્રોને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌને જય શ્રી કૃષ્ણ, જય માતે। જી બેન, જી મહારાજ, દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે વાત કરો। મિત્રો, સૌપ્રથમ તો નમસ્કાર, પંચાંગની શરૂઆત કરીશું। કાલે તારીખ 13/10/2023 ને શુક્રવાર રહેશે, તિથિ વિક્રમ સંવત 2079, કાલે ભાદરવા વદ 14 રહેશે। રાશિ અત્યારે તમે જોવા જાવ તો સિંહ રાશિનો ચંદ્ર કન્યા રાશિમાં ભ્રમણ કરશે। કન્યા રાશિમાં ચંદ્ર આવશે, તેના મૂળાક્ષર પટ અને અણ રહેશે। ઉત્તરા ફાલ્ગુની નામનું નક્ષત્ર કાલે બપોરે 2-11 સુધી ભ્રમણ કરશે। યોગ બ્રહ્મ છે અને કરણ વિષ્ટિ છે। વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી, દિવસ સારો ને ચોખ્ખો છે। સૂર્ય કન્યા રાશિમાં તો ચંદ્ર પણ કન્યા રાશિમાં જોવા મળશે। કાલે સૂર્ય અને ચંદ્ર બંને કન્યા રાશિમાં છે। સૂર્યની સાથે અત્યારે ચંદ્રનું પણ ભ્રમણ થશે, જે લાભકારી આપશે। સવારે 6:34 કલાકનો સૂર્યોદય છે, તો સૂર્યાસ્ત સાંજે 6:15 કલાકનો જોવાય છે। 11:55 નો ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 5:33 નો રહેશે। વાત કરીશું સારું ચોગડિયું, અભિજીત મુહૂર્ત। અભિજીત મુહૂર્ત નો સમય 12:03-12:50 નો રહેશે। આ સમયમાં સારા કામ થાય। એવી જ રીતે રાહુકાળ તમે જોવા જાઓ તો 10:58-12:25 નો છે। અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, જે તે કામ કરવા જાવ એ કામમાં વિઘ્નો આવે, માટે રાહુકાળને છોડીને કોઈ પણ પ્રકારના કાર્યો કરો એ તમારા માટે હિતાવર રહે છે। નજીક સમય આવ્યો છે, 13-14 સમાસ છે, પિતૃઓની 13-14 સમાસ થોડી ભારે હોય, માટે ખાસ કરીને બહાર જતા સાધન ચલાવતા રાત્રિના સમયમાં થોડું ધ્યાન રાખવું। તમે કદાચ જુઓ તો મંગળવારના દિવસે વધારે અકસ્માત થાય, ક્યાંક ને ક્યાંક જેવું પિતૃપક્ષના ભારે દિવસો આવે, અંધાર્યા દિવસો, તો ક્યાંક ને ક્યાંક એ બધા પર જોખમી પુરવાર થાય છે, માટે આ અંધાર્યાના સમયમાં હવે પણ એમાં આ વખત ગ્રહણ છે અમાસના દિવસે, થોડું ધ્યાન રાખવું, ઘરમાં કામ વગરની માથાકૂટ કરવી નહીં, કંકાશ કરવો નહીં, અને શક્ય હોય તો બહાર રાત્રિના સમયમાં સાધન ચલાવતા ધ્યાન રાખવા, બધું ઝીણી ઝીણી વસ્તુઓ ધ્યાન રાખવા જેવી છે। જી બેન, જી મહારાજ, દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશે શું વાત કરો? કાલે છે ને અપમૃત્યુ શ્રાદ્ધ છે, આકસ્મિક જે લોકોના મોત થઈ ગયા હોય, શસ્ત્રાગથી મોત થઈ ગયા હોય, તેવા દરેક લોકોનું કાલે કહેવાય છે કે ભાઈ પિતૃ શ્રાદ્ધ કરવામાં આવે છે, તેના માટે થઈને કાલે ગીતાનો 11મો અને 18મો અધ્યાયનો પાઠ કરવાનો, શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામાવાલીનું વાંચન કરવાનું, પીપળે જળ ચડાઈને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પીપળાની સામે કરવાનો સૌથી ઉત્તમ રહેશે, આટલું કરજો, કાલે લાભ થશે। જી બેન, જી મહારાજ, દર્શક મિત્રોને આવતીકાલના દિવસના અને રાત્રિના ચોગડિયા વિશે વાત કરો। દિવસના ચોગડિયામાં પહેલું ચોગડિયું રહેશે લાભ ચોગડિયું, જે 8-9:28 કલાકનું રહેશે સવારનું। પછી આવશે અમૃત ચોગડિયું, જે 9:28-10:55 કલાકનું રહેશે। ત્રીજું સુપ ચોગડિયું 12:25-1:50 નું સારું છે, અને રાત્રિના ચોગડીમાં લાભ ચોગડ્યું છે 9:20-10:50 નું ચાલી રહ્યું છે। આ સારા સમયના ચોગડિયા છે, નાના મોટા કોઈ કામ કરવા છે, બહાર જવું છે, તો આ ચોગડિયામાં જાઓ, તેનું ફળ સારું ને શુભ મળે છે। જી બેન, જી મહારાજ, હવે આવતીકાલે શુક્રવાર છે, એટલે કે લક્ષ્મીજીનો વાર છે, ત્યારે એવું શું કરવું કે જેનાથી લક્ષ્મીજી વરેલા રહે અને ઘરની અંદર સુખ અને શાંતિ રહે? આખી દુનિયા છે ને તમે જોવા જાવ તો બધાને એક વસ્તુ સૌથી વધારે પ્રિય છે, લક્ષ્મી। કદાચ દરેક સમસ્યાનું સમાધાન હાલના કલયુગ પ્રમાણે લક્ષ્મી જોઈ શકાય, તો એવું છે કે ભાઈ લક્ષ્મી છે તો અત્યારે તમારા 80% સંકટો દૂર થઈ શકે એમ છે। તો માં લક્ષ્મીને પ્રસન્ન કરવા શું કરવું, માં લક્ષ્મીની પૂજા કેમ નહીં કરવી, અને માં લક્ષ્મીને પ્રસન્ન કરીને ઘરમાં સમૃદ્ધિ અને સુખ શાંતિ કેવી રીતે રાખવી? કદાચ ઘરમાં લક્ષ્મી આવે એટલે જરૂરી નથી કે સુખ શાંતિ આવે, એ હેરાનગતિ પણ કરે, તો આ બધું કેમનું શક્ય છે? શુક્રવારનો દિવસમાં લક્ષ્મીનો દિવસ કહેવાય છે, શુક્રવારના દિવસે
ઘરમાં કપૂરનો આખા તમારું જે તે ઘર છે આખું એ આખા ઘરમાં કપૂર ઇલાયચી નો ધૂપ કરવાનો રહેતો હોય છે. કપૂર ઇલાયચીને ગુગળ કરીને શુક્રવારના દિવસે આખા ઘરમાં ફેરવવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે. સંધ્યા કાળે ખાસ આ વસ્તુ કરવી, સવારે તો કરો એનો વાંધો નથી, પણ સંધ્યા કાળે માં લક્ષ્મી પૃથ્વી લોક પર ભ્રમણ કરે છે, એટલે કે ભાઈ સંધ્યા કાળે તમારે ખાસ આ વસ્તુ કરવાની છે. બીજી વસ્તુ કે એટલું થઈ જાય પછી એક શ્રી સૂક્તમનો પાઠ અને શ્રી મહાલક્ષ્મી અષ્ટકમનો પાઠ, શ્રી સૂક્તમ અને શ્રી મહાલક્ષ્મી અષ્ટકમનો પાઠ નિયમિત કરો. શક્ય હોય તો દર શુક્રવારે નિયમિત થાય અને દરરોજ થાય તો એનાથી સર્વશ્રેષ્ઠ કશું જ નથી. પછી તમારું જે તે મંદિર છે ત્યાં ચોમુખી દીપક કરવાનું રહેશે. આજુબાજુમાં માં લક્ષ્મી વૈભવ લક્ષ્મીનું મંદિર હોય ત્યાં કમળ કાકડી ચડાવવાની રહેશે. તમારા કાલે જેને પણ બાજુમાં વૈભવ લક્ષ્મીજીનું મંદિર છે, માં લક્ષ્મીજીનું મંદિર છે અને કદાચ નથી તો તમારા ઘરમાં માં લક્ષ્મી બિરાજમાન કરેલા છે, ત્યાં 7 કમળ કાકડી અને 1 કમળનું ફૂલ અર્પિત કરવાનું રાખજો. ઓમ શ્રીં શ્રીયે નમઃ, ફરી એકવાર ઓમ શ્રીં શ્રીયે નમઃ ના મંત્રનો જાપ. 1 કમળ કાકડી અને કમળનું ફૂલ ચડાઈને બોલજો 1 માળા 108 વાર. આટલું કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે. આટલું બોલ્યા પછી માતાજીને ભોગ ચડાવવાનો રહે, ખીર સૌથી શ્રેષ્ઠ રહે. ખીરની અંદર તુલસીનું પાન નાખવાનું અને ખીરની અંદર તુલસી પાન કરીને માતાજીને ભોગ ધરાવવાનો અને એ ભોગ ઘરના સભ્યોએ ધારણ કરવાનો, ઘરના સભ્યોએ જ પોતાએ ખાવાનું, બીજાને ખવડાવવાનું નહીં. જે ઘરના સભ્યો છે એ પોતે જ ખાય. જે પણ નિયમિત પ્રમાણે દર શુક્રવારના દિવસે આટલું કરે છે એના ઘરમાં આવકના નવા સ્ત્રોત ઉભા થાય છે, સુખ સમૃદ્ધિ શાંતિ રહે છે અને જીવનમાં નવી ઊંચાઈ સુધી પહોંચી શકો છો. માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. માં લક્ષ્મી પ્રસન્ન થાય ત્યારે તમારા જીવનમાં તમે મોટી ઊંચાઈ સુધી પહોંચી શકો છો. તો આવતીકાલથી જે પણ આ કરશે નિયમિત પ્રમાણે કરશે તેને લાભ જોવાશે, તો ચોક્કસથી તમે પણ કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે રાશિફળ તરફ આગળ વધીએ તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. હવે વાત કરીશું મેષ રાશિની. તેજસ્વી વિચારો જીવન પર તમારા આવતા રહે, નવા વિચારો સાથે નવી શરૂઆત થાય, ધન આવે પણ ખરું અને જાય પણ ખરું. મેષ રાશિવાળા, કાલે ધન આવશે પણ ખરું અને જાય પણ ખરું, એટલે કે 5 રૂપિયા કમાય તો અમે 5 રૂપિયા જવાના જ છે, કોઈ મોટો આર્થિક લાભ નહીં મળે. સ્વાસ્થ્ય સાચવીને રાખવું, નારંગી સૂપ કલર તો શુભાંક 1 રહેશે. વાત કરશું આપણે વૃષભ રાશિની. વૃષભ રાશિ વાળાને મૂડ બદલાયા કરે, સવાર સારો બપોર ખરાબ પાછો સાંજે એકદમ સરસ થઈ જાય, ટનાટન મૂડ બદલાયા કરે, ખબર ના પડે શું કરું શું ના કરું. કોઈને મદદરૂપ થશો, મદદરૂપ થવાશે કોઈનાથી. ઉતાવળિયા નિર્ણય જોખમી પુરવાર થઈ શકે છે. મોસાળ પક્ષથી સારો એવો ફાયદો જોવાય. ગુલાબી સૂપ કલર શુભાંક 8 છે. વાત કરીએ મિથુન રાશિની. નાના મોટા આર્થિક સુંદર લાભ જોવા મળશે, નોકરીની નવી તકો મળશે, નોકરીમાં નવી તકોની વાતો આગળ વધે, નવી જગ્યાએથી વાત આવે નોકરી માટે. ગુસ્સા પર ખાસ કાબુ રાખશું, માનસિક સમસ્યાઓનું નિરાકરણ કરીને ગુસ્સા પર કાબુ રાખીશું. માતા પિતાના આશીર્વાદથી કોઈ મોટા કામ પ્રબળ થશે. ગુલાબી સૂપ કલર તો શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કર્ક સિંહ અને કન્યા રાશિ વિશે વાત કરો. કર્ક રાશિની વાત કરીએ તો ધન આવે પણ ખરું ને જાય બી ખરું, પૈસા આવા જવાના યોગ છે, નોકરીની નવી તક મળે, મદદરૂપ થઈ શકો છો કોઈને. ઉતાવળિયા નિર્ણય કાલે જોખમી પુરવાર થશે. કર્ક રાશિવાળા, જે તે નિર્ણય લો સમજી વિચારીને,
વડીલની સલાહ લઈને લેજો. ભૂરો શુભકલા શુભાંક નવ રહેશે. વાત કરીશું સિંહ રાશિની. રચનાત્મક કાર્યોની શરૂઆત થાય, રચનાત્મક કાર્યો થાય, માતા પિતાના આશીર્વાદથી મોટા કામ પૂરા થશે. કામનું દબાણ વધ્યા કરે, કામના દબાણ ઉપર વધારો થતો જોવા મળે. મોસાળ પક્ષથી કોઈ લાભ છે, ગુલાબી શુભ કલર, શુભાંક 8 છે. વાત કરીએ કન્યા રાશિ. નવા સપના જોવા મળે, સાથે સાથે આર્થિક લાભ બહુ સારો છે. કન્યા રાશિ, આર્થિક લાભ સારો છે, 2-5 પૈસાનો લાભ જોવા મળશે. દિવસ સારો અને આનંદમય જશે, સુખ શાંતિથી દિવસ પસાર થાય, સમયનો ખોટો બગાડ ના થાય તેનું ખાસ ધ્યાન રાખશું. તમારા માટે સફેદ શુભ કલર તો શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ. હવે દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે. હલો. હલો. જી બેન, જન્મ તારીખ જણાવો. ટીવી નો વોલ્યુમ પેલા બેન બંધ કરી દો. હલો. મારી કબજ યાત્રીએ છે અને ગેસ ની તકલીફ છે અને ઘૂંટણ દુખે છે, તો મારું આગળ સ્વાસ્થ્ય કેવું રહેશે? જન્મ તારીખ જણાવો. હલો. જન્મ, હા હલો. જન્મ તારીખ 17/12/78. જન્મ સમય સવારે 6 વાગે. જન્મ સ્થળ ટંકારા. મારો પ્રશ્ન છે, કબજ યાત્રી છે, ગેસ છે અને ઘૂંટણ દુખે છે, તો મારું આગળ સ્વાસ્થ્ય કેવું રહેશે? હવે આ બધું તમારું કુંડળીમાં રાહુ ભારે બન્યો છે અને સૂર્ય નબળો થયો છે, એના કારણે છે. સમજ્યા છો તમે? એક તો રાહુ ભારે થાય, સૂર્ય નબળો થાય, એટલે આ બધી વસ્તુ થાય. ગેસ, વાયુ, એસિડિટી ને પિત્ત ની સમસ્યા રાહુ કરાવે. એક રાહુ નું પેન્ડલ આવે બેન, એ પોતે પહેરજો. દરરોજ જે રાહુ નો મંત્ર છે, ઓમ રામ રાવે નમઃ, ઓમ રામ રાવે નમઃ ના મંત્ર નો જાપ કરજો અને કબૂતર ને મગ ખવડાવવાનું નિયમિત રાખજો. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી, જન્મ તારીખ જણાવો. હેલો. 6/11/2001. જી. જન્મ સ્થળ સવારે 7:30 નો. જન્મ સ્થળ સુરત. મારા મારા છોકરા વિશે પૂછવાનું છે કે એને, એનું મગજ બહુ ગરમ રહે છે ને, બધા જોડે ઝઘડા કર્યા રાખે છે. એમાં એવું છે બેન, મિથુન રાશિનો ચંદ્ર આદરા નક્ષત્ર અને 5મી તિથિ છે. કુંડળીમાં ગુરુ રાહુ અને ચંદ્ર રાહુ નો દોષ બનેલો છે. ચંદ્ર રાહુ એટલે માનસિક સમસ્યાઓ આપે અને ગુરુ રાહુ નો ચંડાલ યોગ થયો. મિથુન રાશિનો કહેવાય છે કે આ યોગ બનેલો છે. મંગળ મકર નો ઊંચનો છે, સ્વભાવે તેજ હોય, અક્કડ હોય અને એનું કક્કો હાચો હોય, એટલે શું થાય, વિસ્ફોટ થવાનો જ છે. આ બધું ના થાય તેના માટેના બે નિવારણ છે. એક, ચંદ્ર રાહુ માટે શું કરશું, મૂનસ્ટોન આવે, ચંદ્રમણી જેને કહેવાય, એ ચંદ્રમણિ નામનો રત્ન એને પેન્ડલમાં ધારણ કરવાનો શરીરને અડે એવી રીતે. બીજું, મંગળ મકરનો છે, મંગળ મકરનો હોવાથી ઊંચનો થયો, મંગળનું યંત્ર જોડે રખાવો, મંગળનો મંત્ર નિયમિત કરે, ઓમ ક્રાં ક્રીં ક્રોંગ સભોમાય નમઃ, ઓમ ક્રાં ક્રીં ક્રોંગ સભોમાય નમઃ ના મંત્રનો જાપ કરાવો, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, જન્મ તારીખ જણાવો. હા, 7/7/98. જન્મ સ્થળ અમદાવાદ. જન્મ સમય 2 વાગે બપોર. જી, પ્રશ્ન જણાવો. લગ્ન માટે. હવે ભાઈ એવું છે, શનિ મેષ રાશિનો 7મા સ્થાનમાં છે. 7મે શનિ મેં કીધું છે, અવધિ લગ્ન માટે આપે. તમારે ઘણી વાર જોવાની છે, 30 વર્ષ પૂર્ણ થાય પછી એના લગ્નના યોગ છે. કારણ કે શનિ મેષ નો 7મા સ્થાનમાં નીચનો થયો, તો સાહેબ લગ્ન માટે થોડીક રાહ જોવી પડે એમ છે. ત્યાં સુધી શું કરવાથી લાભ થશે? એક તો શનિ નો મંત્ર છે, ઓમ પ્રાંગ પ્રીં પ્રોંગ સ શનેશ્વરાય નમઃ, નિયમિત સંધ્યાકાળે 108 વાર. બીજું, લોખંડની વીટી બીજી આંગળીમાં શનિવારે સરસના તેલમાં ડુબાડીને પહેરાવાની રાખો. અને ત્રીજી વસ્તુ,
શનિ મહારાજ ને સાત લવિંગ કપૂરી પાનમાં ચડાવવાનું રાખો. આટલું કરજો, શક્ય એટલા વહેલા લગ્નના યોગ પ્રબળ થશે, આટલું નિયમિત ક્રમ પ્રમાણે લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. જી, જન્મ તારીખ જણાવો. હલો હલો. જી, જન્મ તારીખ જણાવો. 4/3/68. જન્મ સ્થળ? જન્મ સ્થળ ગામેઠા. જન્મ સમય? અને જન્મ સમય ખબર નથી. મારે એ પૂછવું હતું કે અમારા સાસુ સસરાનું ઘર છે તો વેચવા માટે કાઢ્યું છે, તો ક્યારે વેચાશે? ગ્રાહક આવે છે પણ કોઈ લેતું નથી. હાલમાં બેન કોઈ સંજોગ દેખાતા નથી. હાલમાં મંગળ શનિ રાહુ ત્રણે ભેગા થયેલા છે કુંડળીમાં. કોઈ હાલમાં સંજોગ દેખાતા નથી, પણ હું તમને એક બે ઉપાય આપું છું જે કરવાથી લાભ થશે. એક તો મંગળનો ઉપાય છે, દર મંગળવારે કેસરી ધજા હનુમાનજીને ચડાવવાની રાખો. બીજું મંગળ શનિનો એક ઉપાય છે કે દર મંગળવારે અને શનિવારે સુંદરકાંડનો પાઠ નિયમિત થવો જોઈએ. દરરોજ દરરોજ ના થાય છે તો દર મંગળવારે અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરવાનું રાખો. અને ત્રીજો ઉપાય છે કે તમારા ઘરની અંદર એક લાલ કલરનું કપડું, એમાં ચપટી મીઠું નાખીને તમારા ઉત્તર દિશા બાજુ લગાવવાનું છે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. જી, જન્મ તારીખ જણાવો. 1/10/2008. જન્મ સમય? 6/37/07. જન્મ સ્થળ? મહેસાણા. જી, પ્રશ્ન જણાવો. વિદેશ જવાનો યોગ છે કે નહીં મારે? સાહેબ, વિદેશ માટેમાં એવું છે કે તમારો કુંડળીમાં 7મે સૂર્ય બુધ છે, તુલા રાશિનું ચંદ્ર છે, મીનનું લગ્ન સ્વાતિ નક્ષત્ર છે, 7માનો માલિક 12મે શત્રુના ઘરનો બન્યો છે, વિદેશથી કોઈ એવો મોટો લાભ જોવાતો નથી, કદાચ જાઓ તો પણ સંઘર્ષ કરવો પડે અને પાછું આવવું પડે, માટે વિદેશમાં અત્યારે કહેવાય છે કે હાલમાં કોઈ સંજોગ નથી, તો વિદેશનો મોહ ભૂલીને અહીંયા કંઈક સારું પ્રયત્ન કરશો તો મોટા લાભ થશે. જી બેન. જી મહારાજ, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. જી, જન્મ તારીખ જણાવો. 1/10/2020. જન્મ સ્થળ? જન્મ સ્થળ જામનગર. જન્મ સમય સવારે 7 વાગે. પ્રશ્ન જણાવો. મારા ભાઈ ની સરકારી નોકરીમાં લાગ છે કે પ્રાઇવેટ ધંધામાં, એના લગ્ન ક્યારે થશે? હવે એમાં એવું છે, સિંહ રાશિ નો ચંદ્ર છે, મગા નક્ષત્ર છે ભાઈ, સૂર્ય 12મે છે, સરકારી નોકરીના એટલા યોગ દેખાતા નથી, કારણ કે મંગળ અને કેતુ જોડે છે, શનિ પણ નીચનો થયો છે, ગુરુ રાહુ નો ચંડાલ યોગ છે. છોકરાનું ભવિષ્ય થોડું સંઘર્ષમય છે. જે કેન્દ્રના સ્થાન છે એ પણ કેન્દ્રના સ્થાન ખાલી છે બેન. નવગ્રહની પૂજા કરાવો, એક નવગ્રહનું યંત્ર આવે જોડે રખાવડાવો. નવગ્રહનો મંત્ર છે બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી, તેનું દરરોજ 108 વારે પાઠ કરે, લાભ રહેશે. પંચધાતુનું કડું જમણા હાથે પહેરે અને 11 મુખી રુદ્રાક્ષ આવે, એ 11 મુખી રુદ્રાક્ષ જો પોતે ધારણ કરશે તો એને બધી રીતે સારું જોવાશે. જી બેન. જી મહારાજ, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. જી, જન્મ તારીખ જણાવો. 29/9/1994. જન્મ સ્થળ? હલો. જી, જન્મ સ્થળ સુરત. અને જન્મ સમય? જન્મ સમય સવારે 4:30-5. જી, પ્રશ્ન જણાવો. મારા બાબા ના છે ને ઠેકાણ આવતી આવતા આવે ને તો તૂટેલા ભાંગેલ આવે, એટલે કેવું પાત્ર મળે ત્યારે સાસ નીકળી. હવે એમાં એવું છે કે તમારા બાબા શનિ ને મંગળ બંને ભારે છે. મંગળ કર્કનો 12મે છે અને શનિ સ્વગૃહી છે જે 7મે છે. કુંડળીમાં શુક્ર ગુરુ રાહુ ને બુધ કહેવાય છે કે ત્રીજે બેઠા છે અને કેતુ ભાગ્યના સ્થાનમાં બેઠો છે બેન, જેના કારણે સમસ્યા છે. શનિ તમારા લગ્ન જીવનમાં ડિસ્ટર્બન્સ આપે, હેરાનગતિ આપે છે. શનિની પૂજા ઉપાસના સર્વશ્રેષ્ઠ રહેશે. શનિના મંત્રો જાપ અને શનિ ચાલીસા દરરોજ સાંજે કરવાનું કહો બાબાને, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. રાશિ ફળ તરફ આગળ વધીએ મહારાજ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તો વાત કરીશું તુલા રાશિની.
તુલા રાશિમાં કાલે એમના હિંમતમાં વધારો થાય, આત્મવિશ્વાસ વધે અને જુસ્સામાં વધારો થાય. પૈસાની લેવડ દેવડ હિતાવર નહીં રહે. શક્ય હોય તો રોકડ લેવા દેવાની મૂકી દેજો. મોટો નિર્ણય કોઈ તમારા માટે ભવિષ્યલક્ષી લઈ શકો છો. જુસ્સામાં વધારો. રાખોડી શુભ કલર શુભાંક 4 છે. વૃશ્ચિક રાશિને ભેટ સોગાદો મળતી રહેશે. જે લોકોને લગ્ન નથી થતા તેવા દરેક લોકો માટે કાલે લગ્નના યોગ પ્રબળ બનશે. ધાર્મિક સ્થળોની મુલાકાત થશે. સાધન ચલાવતા ધ્યાન રાખીશું. બહાર જાઓ વૃશ્ચિક રાશિ વાળા, સાધન ચલાવતા ધ્યાન રાખે. સોનેરી શુભ કલર શુભાંક 2 રહે. વાત કરીએ ધનરાશિ. ધનરાશિ જીવન સાથી જોડે કોઈ ભવિષ્યલક્ષી યોજનાઓ બનશે. નાના મોટા આમંત્રણ મળે, કોઈક જગ્યાએ જવાનું થાય, કોઈક જગ્યાએથી તમને ગોઠવણ થાય, આમંત્રણ આપે, દિવસ સારો ખુશીમાં પસાર થાય. પેટને લગતી કોઈ સમસ્યાઓ નાની મોટી રહેશે. શુભ કલર કેસરી, તો શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે મકર કુંભ અને મીન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિ. મકર રાશિની વાત કરીએ તો કાલે ભેટ સોગાદ આપનારો દિવસ છે. મકર રાશિ વાળા માટે કાલે લગ્નના યોગ પણ પ્રબળ છે. નાના મોટા માંગા આવે, ક્યાંક લગ્નની વાતો ગોઠવાય, કોઈ છોકરી ગમી જાય, છોકરો ગમી જાય, તો મકર રાશિ વાળા કાલે બધું ધ્યાન રાખજો. ધાર્મિક સ્થળોની મુલાકાત પણ બહુ જ સારી છે. કોઈક સારી જગ્યાએ જવાનું થશે. બહાર જાઓ તો સાધન ચલાવતા કાલે મકર રાશિ વાળા ધ્યાન રાખે. રાતો શુભ કલા શુભાંક 8 રહેશે. અને વાત કરીશું કુંભ રાશિની. વિચારો બદલાયા કરે. એક ચોક્કસ નિર્ણય પર તમને આવતા વાર લાગે છે. ખબર નથી પડતું કે હું શું કરવા માંગુ છું, શું કરી રહ્યો છું, કે મારે શું કરવું છે. એક ચોક્કસ નિર્ણય લઈને આગળ વધશો. પરિવારની તબિયત સાચવીશું. નવા સપના જોવાશે. પસંદગીના કામ પૂર્ણ થાય. આસમાની શુભ કલા શુભાંક 3 રહે. મીન રાશિની વાત કરીએ તો તબિયત સાચવવાની છે. લગ્નના યોગ બહુ સારા છે. વધારે મહેનત કરવી પડશે. મગજ ઉપર કાબુ રાખો. રાતું શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે ટેરો કાર્ડની મદદથી જણાવો. કાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનો કાલનો દિવસ અને આવનારું વર્ષ કેવું રહેશે. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંત્રોની ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન છે. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે, ધનથી છલકાતા રહે, હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું આવનારું વર્ષ કેવું છે. પહેલા તો 9th ઓફ કપ્સ નીકળ્યું છે. આ લાફિંગ બુદ્ધના કહેવાય ને, બુદ્ધા તરીકે આનું કાર્ડ છે. એટલે કે ભાઈ હેપી, હેપીનેસ, પ્રોસ્પરેસી અને અબન્ડન્સ. શાનું કાર્ડ છે? હેપીનેસ, પ્રોસ્પરિટી અને અબન્ડન્સનું કાર્ડ છે. સુખ સમૃદ્ધિનું કાર્ડ છે. ખૂબ સારું મજાનું કાર્ડ નીકળ્યું છે. જીવનમાં કોઈ પણ પ્રકારની તમારે તકલીફ છે તે દૂર થશે. સમસ્યાનો અંત આવશે. તમારી તરફેણમાં વસ્તુઓ આવે. આર્થિક રીતે વાત કરીએ, ક્વીન ઓફ વેન્ડ્સ છે. નાના મોટા પૈસા આવતા રહેશે, પણ સારા એવા ખર્ચાળ સાહસ થાય. ઘરમાં તમે કોઈ નાના પશુ પ્રાણી લાવી શકો છો અથવા તો એમનું જતન કરી શકો છો. માનસિક રીતે ફરી એકવાર કિંગના ક્વીન અને કિંગ આવ્યું છે. માનસિક રીતે તમને કોઈ ટેન્શન નથી. રાજાશાહી જેવી જિંદગી મળશે. તમારા એટીટ્યુડમાં, વલણમાં વધારો થશે. સાથે સાથે તમારા જીવનમાં કોઈ એવું વ્યક્તિ આવે જે તમને નવું માર્ગદર્શન અને સચોટ માર્ગદર્શન આપશે. વર્ષ કાલે જેનો પણ છે બહુ સારો છે. શારીરિક રીતે થોડુંક સાચવવાનું છે. આંખને લગતી સમસ્યા અને માથાને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આંખ અને માથું બે વસ્તુ સાચવવાની છે. શું કરવાથી આપણું આખું વર્ષ સારું અને સુખમય જશે. કાલે જેનો પણ જન્મદિવસ છે, એક પીળા કપડાની અંદર પીળી હળદર જોડે રાખે. એટલે કે ભાઈ કાલે એક પીળું કપડું લેવાનું, એમાં પીળી હળદર જોડે રાખવાનું. પીળા દોરા વડે તમારા પાકીટમાં કે જે તે જગ્યાએ તમે કામ કરો છો, જે તે જગ્યાએ નોકરી કરો છો, ત્યાં જોડે રાખવાનું કાં તો મૂકી દેવાનું. આખું વર્ષ એને સાચવવાનું છે, એટલું રાખજો. આખું વર્ષ તમારું સારું ને સુંદર જશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા ને મારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આભાર. સૌને મહાદેવ હર. હવે નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર.
વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.